गुड मॉर्निंग विद्यार्थियों, धोरण 9 विज्ञान में आपणे 15મો चेप्टर अन्न स्त्रोतमां सुधारणा बराबर एमे तमने नॉर्मल समझाव्युं तुं के एमां खेती विषे आवशे, पछी मरघा होय छे, कया प्रकारना होय छे, माछली क्यांथी प्राप्त थाय छे आपणने, बराबर। हवे आपणे एमां आगळ थोड़ा पॉइंट समझीए। अनाज, धान्य, दाळ अने शाकभाजीमांथी आपणने शुं मळे छे? આપણે દરેક જણા અનાજ ખાઈએ છીએ, દાળ પણ ખાઈએ છીએ, શાકભાજી ફળો પણ ખાઈએ છીએ, તો આપણને ખબર હોય છે કે આપણને એમાંથી શું મળે છે। તો ચલો સમજીએ। સજીવને પોતાના વૃદ્ધિ અને વિકાસ માટે ખોરાક જરૂરી છે। દરેકને ખબર છે કે આપણો વૃદ્ધિ અને વિકાસ થાય, બરાબર, આપણને ઉર્જા મળે એના માટે આપણે ખોરાક લઈએ છીએ। આ ખોરાકના પોષક દ્રવ્યોમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન અને વિટામિન્સનો સમાવેશ થાય છે। એટલે આપણે જે પણ ખોરાક લઈએ છીએ એમાંથી આપણને કાર્બોદિટ્સ, પ્રોટીન, ચરબી અને વિટામિન્સ મળે છે। ઘઉં, ચોખા, મકાઈ, બાજરી અને જુવારમાંથી આપણને કાર્બોદિત પોષક દ્રવ્ય તેમજ કઠોળ એટલે કે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર અને મૈસૂર જેવા કઠોળમાંથી આપણને પ્રોટીન પ્રાપ્ત થાય છે। શાકભાજી, ફળો અને મસાલામાંથી આપણને મુખ્યત્વે વિટામિન્સ અને ખનિજસાર મળે છે। ફળ, શાકભાજીમાંથી થોડા પ્રમાણમાં કાર્બોદિત પોષક દ્રવ્ય પણ આપણને પ્રાપ્ત થાય છે, બરાબર। હવે આપણે આગળ સમજીએ જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે। આપણે જે પણ ખેતરમાં પાક ઉગાડ્યો હોય છે એમાં આપણને જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે નુકસાન કરશે? તો કે જૈવિક પરિબળો જેવા કે રોગો, કેટલાક રોગ પણ હોય છે કે જે પાકને થઈ જાય, લીલોછમ પાક ઉગ્યો હોય અને થોડા ટાઈમ પછી જોઈએ તો એકદમ સુકાઈ પણ જાય, તો કંઈક રોગ થયો હોય તો આવું બની શકે છે। રોગો હોય, કીટકો, કૃમિઓ વગેરે અને અજૈવિક પરિબળો જેવા કે અનાવૃષ્ટિ, વધુ પડતો વધારે વરસાદ આવશે, અતિવૃષ્ટિ થાય અથવા વરસાદ જ ના પડે તો પણ પાકને શું થાય છે? નુકસાન થાય છે। સારતા, વધુ પડતું પાણી, ગરમી, ઠંડી, હિમપ્રાત, એસિડ વર્ષા, વધુ પડતી જંતુનાશક દવાઓ, જો આપણે વધારે જરૂર કરતાં વધારે દવાઓ છાંટી દઈએ, પાણી આપી દઈએ તો પણ પાકને શું થાય છે? નુકસાન થાય છે। વધુ પડતું રાસાયણિક ખાતર એમાં નાખી દઈએ વગેરે દ્વારા બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો, દાણાના કદમાં ઘટાડો, છોડ સુકાઈ જવા જેવા વગેરેથી પાક ઉત્પાદન ને નુકસાન થશે અને પાકનું જે ઉત્પાદન જેટલું થવું જોઈએ એટલું થતું નથી એમાં ઘટાડો થાય છે। આગળ સમજીએ બોઇલર અને ઈંડા આપવાવાળા લેઈંગ મરઘીઓમાં શું તફાવત છે, બરાબર, એના વિશે સમજીએ। તો બોઇલર મરઘાને માંસ મેળવવાના હેતુસર, જ્યારે લેઈંગ મરઘીને જાતને ઈંડાની પ્રાપ્તિ માટે ઉછેરવામાં આવે છે। આપણને ખબર છે, બરાબર, કે નોનવેજમાં કે મરઘીનો ઈંડા માટે પણ ઉપયોગ થાય છે અને માંસ માટે પણ ઉપયોગ થાય છે। તો જે બોઇલર નામની મરઘી હોય છે એનો માંસ માટે ઉપયોગ થાય છે અને લેઈંગ નામની જે મરઘી હોય છે એના ઈંડાનો ઉપયોગ ઈંડા માટે કરવામાં આવે છે। બોઇલરને પ્રોટીન અને ચરબી વધુ હોય તેવા આહાર પૂરો પાડવામાં આવે છે, બરાબર। શું કહે છે? તો આવી મરઘીને પ્રોટીન અને ચરબી વધુ હોય તેવો આહાર આપવામાં આવે છે, તેમજ આહાર વિટામિન એ અને કે પણ પૂરતા પ્રમાણમાં જરૂરી છે। લેયર, ઈંડા આપનારી મરઘીને સીમિત ખોરાક આપવામાં આવે છે। જે બોઇલર નામની મરઘી હશે તો એને પ્રોટીન અને ચરબી વધુ મળી રહે એવો ખોરાક આપવામાં આવે છે, જ્યારે આ લેઈંગ મરઘી છે કે જે ઈંડા આપણને આપે છે એને સીમિત ખોરાક આપવામાં આવે છે। બંને વચ્ચે આ તફાવત છે। આગળ સમજીએ માછલીઓ કેવી રીતે મેળવાય છે, માછલીઓ કેવી રીતે મેળવાય છે, કેવી રીતે પ્રાપ્ત થાય છે, બરાબર। તેના બે સ્ત્રોત છે, એક પ્રાકૃતિક સ્ત્રોત અને એક છે મત્સ્ય પાલન। પહેલું આપણે સમજીએ, માછલી આપણા ખોરાકને પ્રોટીન સભર સ્ત્રોત છે। માછલીમાં બહુ જ પ્રોટીન હોય છે, પ્રોટીન સભર છે। માછલીઓના જળ સ્ત્રોત સમુદ્રી પાણી અને મીઠું પાણી છે, આપણને ખબર છે, તમે પેલી પોયમ સાંભળી હશે ને, મછલી જલ કી રાની હે, બરાબર, એટલે કે માછલીઓનું જીવન શેમાં છે,
પાણીમાં જ છે ને જો આપણે બહાર કાઢીશું તો શું થઈ જશે મરી જાય છે બરાબર એટલે કે એ આપણને સમુદ્ર તળાવ નદીઓ બરાબર એમાં જોવા મળે છે એ બધા આપણા શું છે પ્રાકૃતિક સ્ત્રોત સમુદ્ર તળાવ નહેરો જેવા સ્ત્રોતમાંથી માછલીને પકડવામાં આવે છે એ આપણા શું છે પ્રાકૃતિક સ્ત્રોતો છે બીજું છે મત્સ્ય પાલન માછલીને તળાવ કે સમુદ્રમાં ઉછીને તેનું સંવર્ધન કરીને પકડવામાં આવે તેને મત્સ્ય પાલન કહે છે બરાબર માછલીને ખોરાક તરીકે ઉપયોગ કરવા માટે શું કરવામાં આવશે માછલીને નદી કે તળાવમાં ઉછેરવામાં આવશે અને પછી તેને પકડીને લઈને આવવામાં આવે છે તે શું છે મત્સ્ય પાલન છે આમ આપણે માછલીઓ આપણે પ્રાકૃતિક સ્ત્રોતમાંથી અને મત્સ્ય પાલન દ્વારા પણ આપણે માછલીઓ મેળવી શકીએ છીએ બરાબર હવે આગળ બીજા પોઈન્ટ છે હું તમને બીજા વિડીયોમાં સમજાવીશ એમાં મધમાખીનો ઉછેર કેવી રીતે કરવાનો છે એ બધું આવશે બરાબર ચલો ઓકે થેન્ક યુ